જેટ ન્યૂઝમાં સમાચારો સાથે હું રોશની ઠાકોર આપનું સ્વાગત કરું છું. સમાચારો જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. દમણ બંધના ચોથા દિવસે જેલ ભરો આંદોલન સાથે ઉમેશ પટેલ સહિત 20 જેટલા લોકોએ સ્વૈચ્છિક ધરપકડ વહોરી. એક તરફ જન આક્રોશ અને બીજી તરફ મહા વાવાઝોડાની આગાહીને પગલે દમણનો દરિયા કિનારો સુમસામ બન્યો. બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દમણના દરેક વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. દિલ્હીમાં વકીલો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં વલસાડના વકીલોએ કોર્ટ પર લાલ પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો. હવે સમાચારો વિગતવારથી. દમણમાં ગરીબોના ઘર તોડી પાડ્યા બાદ ચારે તરફ જન આક્રોશ જોવા મળી રહ્યો છે, તેમજ લોકોએ આજરોજ જેલ ભરો આંદોલન સાથે એકઠા થયા હતા. દમણમાં ગરીબોના ઘર તોડી પાડ્યા બાદ ચારે તરફ જન આક્રોશ ફાટી નીકળ્યો છે. સતત 4 દિવસથી દમણમાં તમામ વેપાર ધંધા સ્વૈચ્છિક બનશે, ત્યારે બુધવારે લોકો જેલ ભરો આંદોલન હેઠળ એકઠા થયા હતા, જેને પોલીસે સમજાવટથી પરત મોકલ્યા હતા. જ્યારે યુથ એક્શન ફોર્સના ઉમેશ પટેલે પોલીસ સ્ટેશનમાં પોતાની ધરપકડ વહોરી હતી. પોલીસે અન્ય 20 જેટલા લોકોની પણ ધરપકડ કરી છે. મોડી દમણ વિસ્તારના દરિયાકાંઠાથી જંપોર બીચ વિસ્તારમાં ગેરકાયદેસર મકાનો બનાવી રહેતા ગરીબ લોકોને પ્રશાસને બે ઘર બનાવી મૂક્યા છે, જે બાદ દમણમાં જન આક્રોશ જોવા મળ્યો છે. છેલ્લા 4 દિવસથી દમણના બજારો પણ સજ્જત બંધ છે, ત્યારે બુધવારે કેટલાક આગેવાનોએ જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને એ માટે દમણના જલારામ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા, જ્યાં દમણ પોલીસ અને વહીવટી તંત્રએ ચુસ્ત બંદોબસ્ત સાથે પહોંચી જઈ તમામ લોકોને સમજાવટથી પરત મોકલ્યા હતા. જ્યારે જેલ ભરો આંદોલન હેઠળ યુથ એક્શન ફોર્સના આગેવાન ઉમેશ પટેલે નાની દમણ પોલીસ મથકે પહોંચી જઈ સ્વૈચ્છિક ધરપકડ વહોરી હતી. સૂત્રોનું માનીએ તો અન્ય પોલીસ મથકે પણ 20 જેટલા લોકોએ સ્વૈચ્છિક જેલ ભરો આંદોલન હેઠળ પોતાની ધરપકડ વહોરી છે. જો કે હાલ સમગ્ર મામલે પોલીસે કે પ્રશાસને કંઈ પણ કહેવાનું ટાળ્યું છે, ત્યારે લોકોનો રોષ પણ ધીરે ધીરે ઉગ્ર બની રહ્યો છે. જો આગામી દિવસમાં પ્રશાસન આ અંગે માત્ર પોતાની તાનાશાહી જ ચલાવતું રહેશે તો જન આક્રોશ વધુ વેગ પકડશે તેવું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે. હાલ દમણમાં ચારે બાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એક તરફ દમણ પ્રશાસન લોકોને ધંધા રોજગાર ખુલ્લા રાખવા અપીલ કરી રહ્યું છે, તો બીજી બાજુ પીડિતોના સમર્થકોને ડરાવવાની કોશિશ થઈ રહી છે, જેને લઈને સતત 4 દિવસથી દમણ બંધ રહ્યું છે, જેની માઠી અસર પ્રવાસન ક્ષેત્રથી લઈને ઔદ્યોગિક વિસ્તારમાં પડી રહી છે. દમણમાં મહા વાવાઝોડાના કારણે અને સ્થાનિક લોકોમાં જોવા મળતા પ્રશાસન સમક્ષના આક્રોશના કારણે દમણ પ્રવાસનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. દમણમાં એક તરફ 4 દિવસથી ફાટી નીકળેલા જન આક્રોશ સાથે મહા વાવાઝોડાની આગાહીને લઈને પ્રવાસીઓમાં ધરખમ ઘટાડો નોંધાયો છે, જ્યાં દરિયાના ઉછળતા મોજામાં હજારો સહેલાણીઓ મોજ માણતા હતા, તે બીજ હાલ એકલ ડોકલ પ્રવાસીઓ સાથે સુમસામ ભાસી રહ્યો છે. દમણમાં વાવાઝોડા મહાને પગલે દમણ પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તે સાથે વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓને સજાગ રહેવા સૂચના આપી છે. તો બીજી તરફ છેલ્લા 4 દિવસથી દમણની બજારો પણ સતત બંધ છે. આ અંગે દમણ ફરવા આવેલા પ્રવાસીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે દમણ પ્રવાસે આવ્યા છે, પરંતુ અહીં સજ્જડ બંધ હોવાના કારણે કોઈ જ પ્રવાસીઓ બીચ પર જોવા મળતા નથી, જેથી પ્રવાસનો આનંદ ઓસરી ગયો છે. તેમ છતાં અહીંના લોકોને બનતી મદદ કરી છે. હાલ બીચ પર પણ વોટર સ્પોર્ટ એક્ટિવિટી શરૂ છે, જેનો આનંદ માણ્યો છે. પરંતુ હવે દમણમાં ખરો આનંદ માણવાને બીજી વાર આવીશું.
ઉલ્લેખનીય છે કે મહા વાવાઝોડાના કારણે અને સ્થાનિક લોકોમાં જોવા મળતા પ્રશાસન સમક્ષના આક્રોશના કારણે દમણના પ્રવાસનમાં ધરખમ ઘટાડો થયો છે. દરિયા કિનારે એકલ દોકલ પ્રવાસીઓ સિવાય દરિયા કાંઠો સુમસામ નજરે પડે છે, તો મહા વાવાઝોડાની પણ કોઈ અસર દરિયામાં જોવા મળતી નથી અને એકંદરે દરિયો શાંત હોવાનું જણાયું હતું. દમણમાં સતત 4 દિવસથી લોકોએ સ્વૈચ્છિક બંધ પાડ્યું છે, જે બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દમણ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. દમણમાં સતત 4 દિવસથી લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યા બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દમણ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. બેઘર પરિવારોને સમર્થન આપવા દમણવાસીઓએ પણ પોતાના ધંધાના સ્થળો બંધ રાખી દમણ બંધને સમર્થન પૂરું પાડ્યું છે. દમણમાં પ્રશાસનિક તાનાશાહી સામે 3 વર્ષના સમયગાળા બાદ લોકોમાં ગજબની એકતાના દર્શન થયા છે. દરિયા કિનારે ગેરકાયદેસર લોકોના ઘરો તોડી પાડ્યા બાદ દમણના લોકોમાં પ્રશાસન સામે ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો છે. સતત 4 દિવસથી દમણના વેપારીઓએ દમણમાં બંધ પાડ્યો છે, તો દમણ બંધ એલાન સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દમણ હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. દમણના નાની દમણ પોલીસ ચોકી, બસ સ્ટેશન, તીન બત્તી, જેટી, મુખ્ય બજાર, શાક માર્કેટ, પોલીસ ચોકી, 4 રસ્તા, મોટી દમણ ફોર્ટ, મોટી દમણ જેટી સહિતના તમામ મુખ્ય માર્ગો પર પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તના કારણે પણ લોકોમાં ભારે આક્રોશ છે અને લોકોનું કહેવું છે કે જ્યારે પ્રશાસન દમણની જનતા સાથે હોવાની વાતો કરે છે તો પછી આટલો બધો પોલીસ બંદોબસ્ત મૂકી શા માટે લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. દિલ્હીના કોર્ટ કમ્પાઉન્ડમાં પાર્કિંગ બાબતે વકીલોને બેરહેમી પૂર્વક ગેરકાયદેસર રીતે વકીલોને બંધક બનાવી લાઠીચાર્જ તેમજ ગોળીબાર કરવામાં આવી હતી, જે બનાવને લઈ વલસાડ જિલ્લાના વકીલોએ કાળા કોર્ટ પર લાલ પટ્ટી બાંધી 30,000 કોર્ટ વિરોધ નોંધાવ્યો હતો. તારીખ 3/11/2019 ના રોજ 30,000 કોર્ટ દિલ્હીના કોર્ટ કમ્પાઉન્ડમાં પાર્કિંગ બાબતે વકીલોને બેરહેમીપૂર્વક ગેરકાયદેસર રીતે વકીલોને બંધક બનાવી લાઠીચાર્જ તેમજ ગોળીબાર કરવામાં આવેલ, જેમાં 2 વકીલ મિત્રોને ગોળી વાગવાથી તેમજ લાઠીચાર્જથી ગંભીર ઇજાઓ થઈ, જે બનાવને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી જેનો વિરોધ દર્શાવવા તેમજ 30,000 કોર્ટના વકીલોના સમર્થન માટે આજરોજ એટલે કે તારીખ 6/11/2019 બુધવારના રોજ સમગ્ર ગુજરાત તમામ વકીલો કાળા કોર્ટ ઉપર લાલ પટ્ટી બાંધી શાંતિપૂર્ણ રીતે કોર્ટના કામકાજ કરવા, જેના અનુસંધાને વલસાડ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા કપરાડા, ધરમપુર, પારડી, વાપી તથા ઉમરગામ તથા લેબર કોર્ટ તથા રેવન્યુ કોર્ટના તમામ વકીલો પોતાના કાળા કોર્ટ ઉપર લાલ પટ્ટી બાંધી 30,000 કોર્ટ દિલ્હીના બનાવનો વિરોધ દર્શાવી 30,000 કોર્ટના વકીલોને સમર્થન જાહેર કર્યું હતું. આ મુહિમમાં વલસાડ જિલ્લાના 800 જેટલા વકીલો જોડાયા હતા અને વકીલ એકતાના દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગે વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના શિષ્ટ સમિતિના ચેરમેન શ્રી પીડી પટેલ તથા વલસાડ વકીલ મંડળના પ્રમુખ શ્રી વાયપી ગુપ્તા તથા વલસાડ ડિસ્ટ્રિક્ટ બારના પ્રમુખ શ્રી બીટી દેસાઈ વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. દિલ્હી મુકામે આવેલ 30,000 કોર્ટમાં એક સામાન્ય પાર્કિંગ બાબતે એક પોલીસ સાથે બોલાચાલી થયેલ અને એક વકીલ ઉપર સૌપ્રથમ ખૂબ જ અમાનુષી અત્યાચાર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલ અને એને લોકઅપમાં નાખી દેવામાં આવેલ. ત્યારબાદ પોલીસ અને વકીલોની વચ્ચે સામાન્યપણે આ બાબતના ચર્ચા વિચારણા થયેલી, પણ તે વખતે લગભગ 500 ઉપરાંત પોલીસોનું ટોળું આવીને વકીલો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, ગોળીબાર કરવામાં આવ્યા. એમાં અનેક વકીલો ઘાયલ થયા, 2 વકીલ મિત્રોને ગોળીબારમાં ઈજા થઈ અને 1 વકીલ મિત્ર ગંભીર રીતે ઘાયલ છે અને આજે પણ હોસ્પિટલમાં છે. એના ભાગ સ્વરૂપે 30,000 વકીલની કોર્ટની અંદર જે કંઈ પણ બનાવ બન્યો તેમાં સમગ્ર ભારતની અંદર એને પડઘા પડ્યા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ એને ગંભીર નોંધ લીધી અને બનાવને વખોડી કાઢ્યો અને તેના ફળ સ્વરૂપ આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી એક આહવાન કરવામાં આવ્યું કે ગુજરાતના તમામ વકીલો આજરોજ લાલ પટ્ટી કોર્ટ બાંધીને આ બનાવને વખોડે અને 30,000 કોર્ટના વકીલોને સમર્થન જાહેર કરે. અને એ જ ભાગરૂપે આજે વલસાડની પણ તમામ કોર્ટની અંદર અમે લોકોએ લાલ પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને 30,000 કોર્ટના વકીલોને સમર્થન જાહેર કર્યું. વલસાડ જિલ્લાના પારડી ઉમરસાડી દરિયાકાંઠે મહા વાવાઝોડાને લઈને એનડીઆરએફની ટીમે આજરોજ મોક ડ્રિલનું આયોજન કર્યું હતું. વલસાડ જિલ્લાના દરિયાકાંઠે મહા વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે ત્યારે તકેદારીના ભાગરૂપે વલસાડ જિલ્લાના દરિયાકાંઠે આવેલા ગામોમાં પારડી નજીક દરિયા કિનારે આવેલા ઉમરસાડી માછીવાડ ગામે પ્રાંત અધિકારી તેમજ એનડીઆરએફની ટીમે આજે
મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામમાં વાવાઝોડું આવે તો કેવા પગલાં લેવા તે અંગે મહત્વની માહિતી આપવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત દરિયાકાંઠે મહા વાવાઝોડું સંકટ માથે તોળાઈ રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. વલસાડ જિલ્લાના દરિયાકાંઠે આવેલા ઉમરસાડી ગામે આજે પારડી પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ અને મામલતદાર અને પોલીસ વિભાગ અને એનડીઆરએફની ટીમના સભ્યોએ આજે કાંઠા વિસ્તારના ગામોની મુલાકાત લઈ વાવાઝોડા સમયે કેવા પગલાં લેવા તે અંગે માછીમારોને સમજ આપી ગર્ભવતી મહિલાઓને પારડી સીએચસી ખસેડવા માટે સૂચના કરવામાં આવી હતી. સાથે સાથે વાવાઝોડા સમયે મહિલાઓ અને બાળકોને પ્રાથમિકતા આપીને બચાવી લેવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. તેમજ વાવાઝોડા સમયે લોકોને નજીકમાં આવેલા રાહત સ્થળે એટલે કે પારડી ઉમરસાડી માટે પ્રાથમિક સ્કૂલ ખાતે ખસેડી લેવા જણાવ્યું હતું. નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી ઉમરસાડી માછીવાડ ખાતે રહેતા 100થી વધુ માછીમારોની બોટ કિનારે લાંગરેલી હાલતમાં છે. વાવાઝોડાને લઈને તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્રના સૂચન બાદ તમામ માછીમારોએ પોતાની બોટ કિનારે લાંગરી અને પોતાનું કામકાજ બંધ રાખતા તેમની રોજી રોટીને પણ અસર પહોંચી છે. તેમજ લાખો રૂપિયાના મચ્છી બુમલાનું નુકસાન પહોંચ્યું છે, જે બાબતે માછીમારો ભાઈઓએ તંત્ર પાસે રાહતના પેકેજની માંગ કરી હતી. જાણીએ છીએ મહા વાવાઝોડું છે, આવતીકાલથી આપણને સહનથી ઇફેક્ટ થઈ શકે એમ છે. એટલા માટેથી અને આપણે પ્રિકોશનના ભાગ સ્વરૂપે દરેક લાઇન ડિપાર્ટમેન્ટની સાથે આજે આ એક મોકડ્રીલનું આયોજન કર્યું છે, જેમાં એનડીઆરએફની ટીમ પણ સાથે છે અને આજુબાજુના જે વિસ્તાર જે ઇફેક્ટેડ છે એ લોકોને સાથે આ બાબતે ચર્ચા કરી છે. વાવાઝોડા પહેલાં શું તકેદારીના સ્વરૂપે પગલાં લેવા, તેમજ તે આવે ત્યારે કેવી રીતે એમાં આપણે સાવચેતીના પગલાં લઈશું એ બાબતે એમની સાથે ચર્ચા કરવામાં આવી. જે અમારી સાગરસરી હોનુ બંદરના પ્રમુખ છું. અમારા જે સરકારશ્રીમાં જે અમને વાવાઝોડા માટે બંધ કરવામાં આવ્યું તો અમે કેટલા દિવસથી બંધ રાખીએ છીએ, ત્યારે અમારા આજુબાજુના બોટવાળા જાય છે અને અત્યારે અમારા જે ગાર્ડને બોલાવે એ આવતા નથી ને અમે પોલીસવાળા આવીને કાલે અમને બંધ કરી ગયા ને અમે અમારા ધજા ઉપર મૂકી લીધા છે લાલ ધજ ને અમે સખત બંધ છે તો અમારા આજુબાજુવાળા જ જાય છે તો તેના માટે અમારે શું કરવું? એના માટે સવારથી અમે પોલીસવાળાને બોલાવે કોઈ હજુ આવતા નથી. લોકોને જે બોતલ આપે તેમાં અમને થોડું ઘણું લોકોને જો આપે તો સરકારશ્રીને અમારી નબળી બની કે આપવું જોઈએ અમારે, કે અમને માછી લોકોને કંઈ હજુ બોતલ મળતું જ નથી. કે મહાસાયક્લોન કે બારે મેં યહાં કા જો એરિયા હૈ ઉસકે બારે મેં જો સમંદર તટ કે જો ભી લોગ હૈ ઇનકો હમને ઇવેક્યુએશન કે બારે મેં ઓર વહાં સે સાયક્લોન જો ભી તૂફાન આયેગા ઉસકે બારે મેં કૈસે બચાવ કરના હૈ, ક્યા કરના હૈ, કોનસે સુરક્ષિત સ્થળ પર જાના હૈ, સબસે પહેલે બચાવ કરતે સમય પ્રાયોરિટી કિસકો દેના હૈ, વો હમને જો ભી જાણકારી થી ઇન લોગો કો દિયા હૈ. ઉસી દૌરાન કોઈ સમંદર મેં બોટ ના ઉતારે, અગર એસે ટાઈમ મેં કોઈ પ્રેગ્નન્ટ લેડી હો, છોટે બચ્ચે હો યા બૂઢે હો, સબકો પહેલે ઇવેક્યુએટ કરકે એક સેફ પ્લેસ પે લે જાના હૈ. ઉસકે બાદ જો ભી અગર એસા કોઈ નુકસાન હો જાતા હૈ તો જો ભી નયે લડકે હૈ યંગર્સ હૈ ઉન્હોને થોડા યહાં કે પ્રશાસન કો ઓર એનડીઆરએફ કી જો ટીમ સે ઉનકો થોડા કોઓપરેટ કરકે સબકો ઇસ આપદા સે નિપટને કે લિયે હેલ્પ કરના હૈ. પારડી વલ્લભ સંસ્કાર ધામ ડે બોર્ડિંગ શાળાનો વિદ્યાર્થી ગુજરાત નેક્સ્ટ ટોપ મોડેલ સીઝન 2 માં વિજેતા બની પારડી તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પારડી વલ્લભ સંસ્કાર ધામ ડે બોર્ડિંગ શાળાના વિદ્યાર્થી વરદાન એકેડમી દ્વારા આયોજિત ગુજરાત નેક્સ્ટ ટોપ મોડેલ સીઝન 2 માં વિજેતા થઈ શાળાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થી આદિત્ય રાજારામ તાપડિયા વલ્લભ સંસ્કાર ધામ ડે બોર્ડિંગ શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરે છે. રવિવારે સુરતના આર્યા ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે વરદાન એકેડમી દ્વારા આયોજિત ગુજરાત નેક્સ્ટ ટોપ મોડેલ સીઝન 2 ના ફાઇનલ રાઉન્ડમાં આખા ગુજરાતમાંથી 3-7 વર્ષની ઉંમરના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં વાપી ખાતે રહેતા અને ડે બોર્ડિંગ શાળા પારડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આદિત્ય રાજારામ તાપડિયાએ છેલ્લા રાઉન્ડમાં સેકન્ડ રનર અપ થઈ શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું હતું. શાળાના ચેરપર્સન સ્વામી હરિપ્રસાદ દાસજી અને ટ્રસ્ટી દિનેશભાઈ સાકડિયાએ વિદ્યાર્થીને શુભેચ્છા આપ્યા હતા. તેમજ શાળાના આચાર્ય દેવેન્દ્ર સિંહે અભિનંદન આપી વિદ્યાર્થીનો ઉત્સાહ વધાર્યો હતો. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણબંધના ચોથા દિવસે જેલ ભરો આંદોલન સાથે ઉમેશ પટેલ સહિત 20 જેટલા લોકોએ સ્વૈચ્છિક ધરપકડ વહોરી. એક તરફ જન આક્રોશ અને બીજી તરફ મહા વાવાઝોડાની આગાહીને પગલે દમણનો દરિયા કિનારો સુમસામ બન્યો. બંધ દરમિયાન કોઈ અનિષ્ટ બનાવ ન બને તે માટે દમણના દરેક વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
ઉપર થયેલા લાઠીચાર્જ ના વિરોધ માં વલસાડના વકીલો એ કોર્ટ પર લાલ પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો। નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રહેજો આપ સૌ, નમસ્કાર।